ગાંધીનગરના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની ભાગરૂપે ગાંધીનગર લીલા હોટલ ખાતે મહત્વની બેઠક યોજાઈ. વાયબ્રન્ટ ગુજરાત 2024ની તૈયારીના ભાગરૂપે GUVNL SECI GEDA GETRના નેજા હેઠળ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં ગાંધીનગર ખાતે ભારતમાં એનર્જી કાંજીસન રોડ ટ્રાવેલ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ પર 2 દિવસથી કચ્છી કોન્ફરન્સનો શુભારંભ કરાયો. કેન્દ્રીય ઉર્જા નવી અને નવીનીકરણ કરણીય મંત્રી RK સિંહે અને રાજના ઉર્જા પેટ્રોકેમિકલ્સ કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો. વાયબ્રન્ટ પહેલા તમામ વસ્તુઓ ઉપર ફોકસ કરાશે, ત્યારે આ પરિષદમાં કુલ 5 સત્રો યોજાશે, જેમાં રિન્યુએબલ સેક્ટરના મહત્વના પાસા ઉપર વિચાર વિમર્શ કરાશે. દેશ વિદેશમાંથી પાવર અને રિન્યુએબલ એનર્જી ચેપ્ટરના પહેલની દિશામાં કામ કરી રહેલ 250થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લેશે. ગુજરાત દેશમાં 24 કલાક વીજળી આપનારું પહેલું રાજ્ય, અને ત્યાર પછી જે રીતે આપણે વાયુ પરિવર્તન ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ, એશિયામાં સૌ પ્રથમ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટમાં બન્યું, અને ત્યાર પછી જે સોલર પોલિસી 2010માં બની એના લીધે સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય બન્યું, અને સાથે સાથે હવે દેશના મેરાથોન થયા પછી જિલ્લેદાર કોન્ફરન્સમાં મોદી સાહેબે જે લીડ લીધી એનો પાયો ગુજરાતમાં નખાયો હતો એમ કહી શકાય. એટલે ગુજરાતનું ડિમાન્ડ જે 18,000 મેગાવોટ હતી, અત્યારે 24,000 મેગાવોટ થાય છે. આટલી ડિમાન્ડ વધવા છતાં પણ આપણે ગુજરાતમાં લોડ શેડિંગ કર્યું નથી, અને ગુજરાતનો જે લોકોનો પર હેડ કેપિટા જે પાવર કન્ઝમ્પશન છે એ સમગ્ર દેશની એવરેજ 255 છે, જ્યારે ગુજરાત 2385 સાથે સમગ્ર દેશમાં નંબર 1 છે. આઈ મસ્ટ બિગિન બાય સેઇંગ that Gujarat has emerged as a leader in energy transition. हमारे सामने ये क्लाइमेट चेंज का जो चैलेंज है दुनिया के सामने, और इसी क्लाइमेट चेंज के चैलेंज पर विचार करने के लिए दुनिया के सभी देश आज से लेकर के 7 तारीख तक मिल रहे हैं COP28 यूनाइटेड अरब एमिरेट्स, और उसी के शुरुआत में गुजरात में एनर्जी ट्रांजिशन पर यह बैठक रखी है. आइए, वाइब्रेंट गुजरात का भी शुरुआत है. एनर्जी ट्रांजिशन में इंडिया दुनिया में एक लीडिंग कंट्री बन गया है, लीडर बन गया है. हम लोगों का पर कैपिटा एमिशन दुनिया के सभी देशों से प्रायः सबसे कम है. Our per capita emission is about 2.19 tons per capita per annum. The global average is 6.8 tons per capita per annum. So our per capita emissions are one of the lowest in the world.